ભરૂચ જિલ્લાના વાગરા નજીકના જૂના સુવા ગામમાં 15 માસની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર એવા નરાધમ મુકેશ ચૌધરીની દહેજ પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. વાગરાના દહેજ નજીક આવેલા જૂના સુવા ગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારની 15 માસની બાળકીને પાડોશમાં રહેતો મૂળ યુપીવાસી એવા નરાધમ મુકેશ બંસીલાલ ચૌધરીએ રમાડવાના બહાને અપહરણ કરી નજીકમાં આવેલ અદાણી કંપનીની જાળીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 2-3 કલાક સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનો તેમજ ગ્રામજનોએ શોધખોળ કરતા બાળકી બાવળની જાળીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવમાં દહેજ પોલીસે પોસ્કો તેમજ અપહરણનો ગુનો દાખલ કરી માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર એવા નરાધમ મુકેશ ચૌધરીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવ્યા હતા. આજ રોજ ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રિના એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે તેઓ એક પ્રાઇવેટ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે અને તેમને સંતાનમાં એક દીકરી છે જે આશરે 1.25 વર્ષની છે. ગઈકાલે જ્યારે ફરિયાદી પોતાના ઘરે આવ્યા ત્યારે સાંજના 7-1 વાગ્યાના સુમારે ઘરમાં એમણે પોતાની દીકરીને જોયેલી નહીં એટલે એમણે પત્નીને પૂછેલું કે દીકરી ક્યાં છે. તો એમના પત્નીએ જણાવેલું કે બહાર રમે છે, જેથી ફરિયાદીએ બહાર જઈ અને ચેક કરતા એમની દીકરી મળી આવેલી નહીં, જેથી તેમણે શોધખોળ કરતા તેમના ઘરની પાછળના ભાગમાં જે બાવળની ઝાડીઓ આવેલી હતી ત્યાંથી આ બાળકી જે છે એ બેભાન હાલતમાં મળી આવેલી અને બાળકીના ચહેરા ઉપર ઉજરડાના નિશાન હતા, તેમજ તેના ગુપ્ત ભાગે બ્લીડિંગ થયેલું હતું, જેથી તાત્કાલિક બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલી અને ત્યાંથી તરત જ એને SSG બરોડા ખાતે રિફર કરવામાં આવેલ. તપાસના અંતે એવી હકીકત જણાઈ આવેલી કે જે ફરિયાદીને બાજુમાં આરોપી જે છે મુકેશ બંસીલાલ ચૌધરી, જે મૂળ ગોરખપુરનો છે, ઉત્તર પ્રદેશનો રહેવાસી, તે ફરિયાદીને ઓળખતો હોય અવારનવાર તેમના ઘરે આવતો અને બાળકીને અવારનવાર રમાડતો પણ હતો. ગઈકાલના તે કોઈપણ રીતે ધ્યાન ચૂકવી અને આ બાળકીનું અપહરણ કરી અને એને લઈ ગયેલ અને એની સાથે આ દુષ્કર્મ આચરેલ છે, જે આધારે ફરિયાદી શ્રીની ફરિયાદ લઈ અને તેના વિરુદ્ધમાં પોક્સો એક્ટ અને IPCની સંલગ્ન કલમો નીચે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લીધેલ છે અને તેના વિરુદ્ધની કાર્યવાહી હાલ ચાલુ છે.